ગોંડલ રોડ પર સેટેલાઇટ બસ સ્ટેશન તૈયાર કરવાનું આયોજન કરાયું છે આ સેટેલાઇટ બસ સ્ટેશન બન્યા બાદ તેમાં દરરોજની બસોથી બસો પચાસ બસનો સ્ટોપ અપાશે હાલમાં વડી કચેરી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે આ સેટેલાઇટ બસ સ્ટેશન બનાવવા માટે અંદાજે રૂપિયા પાંચ કરોડનો ખર્ચ થશે દેવ ઉના સોમનાથ ફેરાવળ પોરબંદર જુનાગઢ જેતપુર ગોંડલ તરફથી આવતી જતી બસો એસટી બસ માટે આ આયોજન કરવામાં આવ્યું છે રાજકોટને ગોંડલ રોડ પર એક નવું સેટેલાઇટ બસ સ્ટેન્ડ મળવા જઈ રહ્યું છે ત્યારે એસ વિભાગના નિયામક આપણી સાથે જોડાયા છે સર ગોંડલ રોડ પર નવું સેટેલાઇટ એસટી બસ સ્ટેન્ડ છે જે તે ઊભું કરવામાં આવશે શું કહેવું આપણે ગોંડલ રોડ ઉપર આપણી વિભાગીય કચેરી છે ત્યાં જ આપણે નવા બસ સ્ટેશન એક સેટેલાઇટ બસ સ્ટેશન માટે આપણે દરખાસ્ત કરવામાં આવેલી છે મુસાફરોની સુવિધામાં વધારો થાય જેને ધ્યાને લઈ અમારા દ્વારા છે એ વધુ એક આગળ પગલું છે એ ભરવામાં આવેલું છે સર એક્ જે એક્ઝેક્ટ લોકેશન છે તે શું હશે કેવા પ્રકારની સુવિધાઓ હશે હાલ હજી બજેટમાં મંજૂરી મળ્યા બાદ તે પ્રોજેક્ટ છે એનું ફાઇનલ થતું હશે હોય છે કે કઈ પ્રકારનું બસ સ્ટેશન બનવા જઈ રહ્યું છે અને એની ડિઝાઇન કઈ પ્રકારની હશે એટલે હાલ આપણે દરખાસ્ત કરેલી છે જ્યારે પણ એની મંજૂરી મળશે ત્યારબાદ એનું પ્રોજેક્ટ છે આખો ફાઇનલ છે સુવિધાઓની વાત કરીએ જો કેવા પ્રકારની સુવિધાઓ ત્યાં મળી રહેશે મુસાફરોની પ્રાથમિક સુવિધાઓ ત્યાં તમામ ઉપલબ્ધ કરવામાં આવશે બેસવાની સારી વ્યવસ્થા છે ટોયલેટ બાથરૂમ છે પછી પીવાના પાણીની વ્યવસ્થા છે પૂછપરછ છે ઓનલાઈન રિઝર્વેશન છે આ તમામ સુવિધાઓ છે એની સાથેનું બસ સ્ટેશન છે એ તૈયાર કરવામાં આવશે કયા મુસાફરોને જે છે લાભ મળી આપણે રાજકોટથી જુનાગઢ તરફ જનાર છે પોરબંદર તરફ જનાર છે પછી ઉના તરફ સોમનાથ તરફ જનાર મુસાફરોને ગોંડલ તરફ જનાર છે અમરેલી તરફ જનાર તમામ મુસાફરોને છે એ આપણે સેટેલાઇટ બસ સ્ટેશન ત્યાંથી લાભ મળી રહેશે બિલકુલ ગોંડલ રોડ ખાતે એક નવા જે સેટેલાઇટ બસ સ્ટેન્ડ માટેની દરખાસ્ત મૂકવામાં આવી છે મંજૂર થઈ ત્યાં પણ મુસાફરોની સુવિધાઓમાં વધારો થશે અને ગોંડલ તરફ જુનાગઢ તરફ પોરબંદર તરફ જનાર જે મુસાફરો છે તેમને ચોક્કસપણે લાભ મળી રહેશે આ બસ સ્ટેશનનો અને ખૂબ મોટા પ્રમાણમાં જે મુસાફરો છે તે આનો લાભ લેશે કેમરા પર્સન મનસુખ રાઠોડ સાથે દેવંશ મુખથરીયા તક ચેનલ રાજકોટ